નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલમાં. આ વિડીયોમાં આપણે આવતીકાલે તારીખ 13/4/2024ના રોજ જે ગુજરાતી વિષયનું પેપર લેવાનું છે તેના મોસ્ટ એમ્પી પ્રશ્નપત્રનો અભ્યાસ કરીશું, જેના કુલ ગુણ 80 ગુણનું પ્રશ્નપત્ર રહેશે. અને આ ગુજરાતી વિષયની ખૂબ જ સારી તૈયારી થઈ શકે એ માટે આપણે ગુજરાતી વિષયનું અસાઇનમેન્ટ પણ તૈયાર કર્યું છે. તો આ અસાઇનમેન્ટ બ્લુ પ્રિન્ટ પ્રમાણે બનાવ્યું છે, તો દરેક વિદ્યાર્થીઓ માટે ખૂબ જ ઉપયોગી છે અને દરેક વિદ્યાર્થીઓ આ અવશ્ય PDF મેળવી લેવી. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, શરૂ કરીએ આપણે ધોરણ 7ના ગુજરાતી વિષયના તૃતીય સત્રાંત પરીક્ષાના મોસ્ટ એમ્પી પ્રશ્નપત્રના સોલ્યુશન સાથે. પ્રશ્ન નંબર 1, આપેલ ફકરાના આધારે નીચે આપેલા પ્રશ્નોના જવાબ આપો, જેમના ગુણ છે 5. તો અહીં તમને એક ફકરો આપેલો છે આ રીતના, જે તમે અહીં જોઈ શકો છો, અને તે પરથી તમારે આ રીતના પ્રશ્નોના જવાબ લખવાના છે. તે પણ અહીં તમને સ્ક્રીન ઉપર આપેલા છે, જે તમે અહીં આ રીતના લખી શકો છો. તો ધોરણ 3-8ની દ્વિતીય સત્રાંત પરીક્ષા 2024 માટે ખાસ ઉપયોગી મોસ્ટ એમ્પી બ્લુ પ્રિન્ટ મુજબ બધા જ વિષયના રેડી ટુ પ્રિન્ટ પ્રશ્નપત્રના સોલ્યુશનની PDFની કિંમત 20 રૂપિયા, ગયા વર્ષના પ્રશ્નપત્રના સોલ્યુશનની PDFની કિંમત 20 રૂપિયા. વોટ્સઅપ પર PDF મેળવવા માટે સંપર્ક કરો 70 44 22 22 55. બધા જ વિષયના અસાઇનમેન્ટ રેડી ટુ પ્રિન્ટ સોલ્યુશન સાથેની PDFની કિંમત 35 રૂપિયા. ત્યાર પછી જોઈએ પ્રશ્ન 2. નીચેના પ્રશ્નના ઉત્તર 2-3 વાક્યોમાં લખો ગદ્ય કોઈ પણ 3, જેમના ગુણ 6. તો નંબર 1, પરગ્રહનું યાન કેવું લાગતું હતું વર્ણન કરો. તો તેમનો જવાબ તમને અહીં આપેલો છે, જે તમે અહીં જોઈ શકો છો. નંબર 2, વિચિત્ર જીવોથી એમનો બોસ કઈ રીતે જુદો પડતો. ત્યાર પછી નંબર 3, અખબારી નોંધ ક્યાં ક્યાં શીર્ષક હેઠળ છપાતી હોય છે. ત્યાર પછી નંબર 4, રાજાએ પ્રભુની ક્ષમા યાચના કરી ગ્રામ માતાને શું કહ્યું. ત્યાર પછી પ્રશ્ન 2b, નીચેના પ્રશ્નોના ઉત્તર 2-3 વાક્યમાં લખો પદ્ય, જેમના ગુણ 4. નંબર 1, કાવ્યમાં આપેલા માના ગુણોનું વર્ણન ટૂંકમાં કરો. ત્યાર પછી નંબર 2, કવિએ સવારને સોના જેવી સવાર શા માટે કહી છે. આગળ જોઈએ પ્રશ્ન 3, નીચે આપેલા પ્રશ્નોના જવાબ આપો. ગદ્ય કોઈ પણ 2, જેમના ગુણ છે 4. નંબર 1, ગાંધીજીને કસરત પ્રત્યે શાથી અણગમો હતો. ત્યાર પછી નંબર 2, કસરતમાં ન જવા છતાં ગાંધીજીને નુકસાન શા માટે ન થયું. નંબર 3, ગાંધીજી કૃષ્ણશંકર માસ્તરનો ઉપકાર શા માટે માને છે. ત્યાર પછી પ્રશ્ન 3b, નીચે આપેલા પ્રશ્નોના જવાબ આપો. પદ્ય કોઈ પણ 3, જેમના ગુણ 6. નંબર 1, વૃદ્ધાએ બીજા એટલે કે બીજો રસનો પ્યાલો ભરવા ફરી ફરી કાતળી કાપી છતાં પ્યાલો ન ભરાયો શા માટે. તો તેમનો જ પણ અહીં આપેલો છે. નંબર 2, મનુષ્યના મનમાં સવાર કેવી રીતે ઉગે છે. તો કે હસતા હસતા, નવચેતન અને ઉલ્લાસ લઈને ઉગે છે. નંબર 3, શું ઈર્ષાની આગ ઠારી શકાય કેવી રીતે. તો તેમનો જવાબ પણ અહીં તમને આપેલો છે. નંબર 4, અગરબત્તીની જેમ અન્યના જીવનને સુવાસિત કરવા તમે શું શું કરી શકો. ત્યાર પછી આપણે જોઈએ આગળનો પ્રશ્ન, પ્રશ્ન નંબર 4, કોઈ પણ એક વિષય પર નિબંધ લખો, જેમના ગુણ છે 5. જોઈએ, શિયાળાની સવાર, હેમંતનું પરોઠ. તો અહીં તમને મુદ્દા આપેલા છે અને એ મુદ્દા પરથી તમારે સરસ મજાનો આ રીતના નિબંધ લખવાનો રહેશે, જે નિબંધ પણ તમે અહીં સ્ક્રીન ઉપર જોઈ શકો છો અને તમે તમારી નોટબુકની અંદર પણ તમે સારા અક્ષરે લખી શકો છો. અહીં તમને બીજો નિબંધ પણ આપેલો છે, સ્વચ્છતા. તો સ્વચ્છતા નિબંધ વિશે પણ કેટલાક વાક્યો તમને અહીં લખી અને બતાવેલા છે, જે તમે અહીં જોઈ શકો છો. આ રીતના તમે તમારી નોટબુકની અંદર પણ સારા અક્ષરે તમે નિબંધ લખી શકો છો. ત્યાર પછી આપણે આગળ જોઈએ પ્રશ્ન 5a, આપેલ શબ્દનો સમાનાર્થી શબ્દ આપી તેનો વાક્યમાં પ્રયોગ કરો, જેમના ગુણ 2. નંબર 1, જંગ, તો યુદ્ધ લડાઈ. વાક્ય બનશે, અર્જુને ભીષ્મ પિતા સાથે જંગ થઈ. નંબર 2, આગ, તો દેવતા અગ્નિ. વાક્ય બનશે, જંગલમાં આગ લાગી. પ્રશ્ન 5b, આપેલ શબ્દના વિરોધી શબ્દ આપી તેના વાક્યમાં પ્રયોગ કરો, જેમના ગુણ 2. નંબર 1, પ્રાચીન, તો અર્વાચીન. રાજસ્થાનમાં અર્વાચીન રત્નો આવેલા છે. નંબર 2, ઉગતું, તો આથમતું. વાક્ય બનશે, સૂરજ આથમી ગયો.
પ્રશ્ન પાંચ, ક આપેલ રૂઢિપ્રયોગોના અર્થ આપી તેનો વાક્યમાં પ્રયોગ કરો જેમના ગુણ બે. નંબર એક, કણમાંથી મણ થવું થોડામાંથી વધારે તો. તો આપેલ કર કસર કરી તો કણમાંથી મણ થતાં વાર ન લાગે. નંબર બે, રૂવાડા બેઠા થવા ખૂબ અસર થવી. વાક્ય બનશે, અમેરિકાના વર્લ્ડ ટ્રેડ સેન્ટરનો ભયાનક વિનાશ જોઈને લોકોના રૂવાડા બેઠા થઈ ગયા. પ્રશ્ન પાંચનો ડ, આપેલ વાક્યોમાંથી સંજ્ઞા શોધો જેમના ગુણ બે. નંબર એક, સાંજ પડતા ગાયોનું ધણ પાદરમાં દેખાવા લાગ્યું તો ધણ, સમૂહવાચક સંજ્ઞા. નંબર બે, મુંબઈ દરિયાકાંઠે વસેલું શહેર છે મુંબઈ તો વ્યક્તિવાચક સંજ્ઞા. પ્રશ્ન પાંચ ઈ, આપેલ વિશેષણનો ઉપયોગ કરી વાક્યમાં પ્રયોગ કરો જેમના ગુણ બે. નંબર એક, સ્વચ્છ તો આકાશ સ્વચ્છ છે. નંબર બે, વૃદ્ધ તો નયનની માતા વૃદ્ધ છે. ત્યાર પછી છે પ્રશ્ન પાંચ છ, પ્રશ્ન છ, નીચે આપેલી જાહેરાતના આધારે પ્રશ્નોના જવાબ લખો જેમના ગુણ પાંચ. તો અહીં તમને એક જાહેરાત આપેલી છે અને એ જાહેરાત પરથી તમને પ્રશ્નોના જવાબ પણ આપેલા છે, જ્યાં તમે પ્રશ્નોના જવાબ અહીં તમે જોઈ શકો છો. ત્યાર પછી આપણે જોઈએ પ્રશ્ન સાત, અ વિચાર વિસ્તાર બેમાંથી એક જ લખવાનો છે જેમના ગુણ છે પાંચ. જોઈએ તો, સમયના વેરવેરથી ટળેના પાપ પાપથી, ઔષધ સર્વ દુઃખોનું મૈત્રી ભાવ સનાતન. તો આ રીતના તમને વિચાર વિસ્તાર આપેલો છે જે તમે અહીં જોઈ શકો છો. બીજો વિચાર વિસ્તાર છે કે આપ બળે એકલ ખૂણે ધૂપ બળે પ્રસરત, જગમાં એવા જન્મ્યા અગરબત્તીને સંત. ત્યાર પછી બ, આપેલ ગદ્યનું પદ્યમાં અને પદ્યનું ગદ્યમાં રૂપાંતર જેમના ગુણ ત્રણ. તો અહીં જે તમે આપેલું છે કે ગદ્યનું પદ્યમાં અને પદ્યનું ગદ્યમ અંદર આ રીતના લખવાનું છે જે તમે અહીં જોઈ શકો છો. ત્યાર પછી છે પ્રશ્ન આઠ, નીચે આપેલી પરિસ્થિતિ વિશે તમારા વિચારો લખો કોઈ પણ બે જેમના ગુણ છ. નંબર એક, અકસ્માતના સમયે ભોગ બનેલાને તમે કેવી કેવી રીતે મદદ કરશો. તો તેમનો જવાબ પણ અહીં આપેલો છે જે તમે અહીં જોઈ શકો છો. નંબર બે, તમે કોઈ મુશ્કેલ પરિસ્થિતિમાં મુકાયા હોય તો તેમાં તમને કોને અને કેવી મદદ કરી તે લખો. તો તેમનો જવાબ પણ અહીં આપેલો છે. નંબર ત્રણ, તમારે વેકેશન પૂરું થતાં અભ્યાસ માટે નીકળવાનું છે તો વિદાયની આગલી રાતે તમે કેવી લાગણી અનુભવશો તે વર્ણવો. તો તેમનો જવાબ પણ અહીં આપેલો છે. ત્યાર પછી છે પ્રશ્ન નંબર નવ, આપેલ શબ્દના આધારે વાર્તા પૂર્ણ કરો કોઈ પણ એક જેમના ગુણ આઠ. જોઈએ અહીં એક વાર્તા છે. નંબર એક ઉપર, એક વેપારી વેપાર કરતા દેશ છોડીને પરદેશ ગયો, ખૂબ પૈસા કમાયો. પરંતુ તો આ રીતના તમારે આખી વાર્તાને પૂર્ણ કરવાની છે. નંબર બે, એક ફુગ્ગો ઉડતો ઉડતો આકાશ તરફ જઈ રહ્યો હતો. બધા લોકો અચરજથી એને જોઈ રહ્યા હતા. અચરજનું કારણ એ હતું કે ફુગ્ગો એકલો નહીં પરંતુ એની સાથે. તે વાર્તા તમારે અધૂરી છે, તેમને તમારે પૂર્ણ કરવાની છે. ત્યાર પછી પ્રશ્ન દસ, અ આપેલ શબ્દોને શબ્દકોષના ક્રમમાં ગોઠવો જેમના ગુણ છે. જો અહીં શબ્દો છે શબ્દકોષના ક્રમમાં ગોઠવ્યો તો કમળ, ટહુકો, તડકો, ફૂલ, રાતું અને સવાર. ત્યાર પછી બીજા શબ્દો છે તો કે પેલો આવશે દશાવતાર, દાબડી, દિવ્ય, દૂર અને દેકારો. ત્યાર પછી આગળ છે ત્રીજું કે અહંકાર, આઝાદ, ઐરાવત, અંત અને આંબલી. ત્યાર પછી ચોથામાં ઢોલિયો, મગર, મોલ, મોટું, વિજંગી અને વેકુર. ત્યાર પછી જોઈએ બ, આપેલ શબ્દ જોડકા વાંચી બંનેના જુદા જુદા અર્થ આપી વાક્યમાં પ્રયોગ કરો જેમના ગુણ ચાર. પાણી તો જળ, પાણી તો હાથ. બીજું, ગજ તો હાથી, ગંજ તો ઢગલો. ત્રીજું, આર તો કાળજી, આળ તો આરવ. ચોથું, દિન તો દિવસ ને દિન તો ગરીબ. ત્યાર પછી આપણે જોઈએ પ્રશ્ન નંબર અગિયાર, કોઈ એક વિગતોમાંથી પ્રશ્નોના જવાબ લખો જેમના ગુણ પાંચ. અહીં વિગત આપેલી છે અને એ વિગતના આધારે તમારે આ રીતના પ્રશ્નોના જવાબ લખવાના રહેશે જે તમે અહીં જોઈ શકો છો. અને ફરી મળીશું આપણે ધોરણ સાતના બીજા વિષયના દ્વિતીય સત્રાંત પરીક્ષાના મોસ્ટ એમપી પ્રશ્નપત્રના સોલ્યુશન સાથે. તો આ વિડીયોની લિંક તમે તમારા મિત્રો દોસ્તોને જરૂરથી શેર કરજો જેથી તે લોકોને પણ આ સોલ્યુશનનો લાભ મળી રહે.